વલસાડની પ્રતિષ્ઠિત જીવીડી સાર્વજનિક હાઈ સ્કૂલના સંચાલકોની બેદરકારીને લઈ વિદ્યાર્થીઓ બેફામ બની રહ્યા છે અને સ્કૂલ બહાર મારામારી જેવા કિસ્સા સામાન્ય બની રહ્યા છે અને આ પ્રવૃત્તિ સામે શાળાના સંચાલકો આંખ આડા કાન કરતા હોવાનું પ્રાપ્ત થાય છે આ અંગે ત્યાંના સ્થાનિક રહીશોએ શાળા સંચાલક સામે અનેક રજૂઆતો કરી છે પરંતુ આ રજૂઆતો માત્ર ટેબલ પૂરતી જ મર્યાદિત છે શાળાના સંચાલકો આવા વિદ્યાર્થી સામે શિક્ષાત્મક પગલા ન ભરતા વિદ્યાર્થીઓ બિંદાસ બની ગયા છે પ્રાપ્ત વિગત અનુસાર વલસાડની પ્રતિષ્ઠિત જીવીડી સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈકને કોઈક કારણોસર રોજ મારામારી કરતા રહે છે ઉપરાંત આ વિદ્યાર્થીઓ શાળા શરૂ થવાના એક કલાક વહેલા આવી આજુબાજુના મહોલ્લાના નાકા ઉપર અડ્ડો જમાવતા હોય છે અને એમની સાથે કેટલાક દુઃખા તત્વો પણ સામેલ હોય છે આ વિદ્યાર્થીઓ મહોલ્લાના નાકા ઉપર બેસી મોટે મોટેથી ગાળાગાળી કરતા હોય છે અને આવતી જતી છોકરીની છેડતી કરતા રહે છે આ છોકરાઓની પ્રવૃત્તિ ત્યાંના સ્થાનિક રહીશોથી તંગ આવી જતા આ વિદ્યાર્થીઓને ત્યાંથી બગાડી મૂકવામાં આવે છે અને શાળાના સંચાલકોને રજૂઆત કરે છે પરંતુ શાળાના સંચાલકો આ બાબતે કોઈ ગંભીર પગલાં ભરતા નથી વિદ્યાર્થીઓ હવે બિંદાસ બની ગયા છે આજરોજ આ શાળા બહાર અને શાળા શરૂ થવા પહેલા કેટલાક લુખ્ખા ટપોરી સાથે શાળાના વિદ્યાર્થીઓ બેઠા હતા અને છોકરી બાબત વાતોને લઈ મોટા ઝઘડો થાય તેમ લાગતા એક જાગૃત નાગરિકે સત્યના પ્રતિનિધિને મોબાઈલથી જાણ કરતા સત્યની ટીમ શાળા ઉપર પહોંચી જતા શાળાના વિદ્યાર્થીઓ અને ટપોરીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ સંદર્ભે પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આ છોકરાઓ છેલ્લા બે દિવસથી છોકરી બાબતે બોલાચાલી થતી હતી પરંતુ આ પ્રકરણે કોઈ મોટી ઘટના બને તે પહેલા સત્યની ટીમ પહોંચી જતા વિદ્યાર્થીઓમાં ભાગમભાગ મચી જવા પામી હતી પ્રતિક જોશી છેલ્લા છેલ્લા બે ત્રણ દિવસ થી અહીંયા મોલ્લામાં આવીને મારામારી ગાળમગાળ અહીંયા લોકોને રહેવાનું બી મુશ્કેલ થઈ જાય છે આવીને ગાડી ગમે તેવી ગાળ બોલે છે મોલ્લામાં આવીને ને બધાને અહીંયા ગાડી ગમે તેમ પાર્કિંગ થાય છે સ્કૂલમાં કોઈ જતા જ નથી બધા બહાર બેસીને મારા મારીને અબડું બધું ચાલ્યા કરે છે મોલ્લામાં એવું કંઈ નથી કરતું પણ મારામારી બહુ થાય છે ને બધી મારામારી છોકરીની બાબતે જ થાય છે બધી મારામારી બહુ વાતચીત થઈ કંઈ એનો નિકાલ આવ્યો નથી અત્યાર સુધી ત્યાંથી જવા માંડે એટલે એવું ચાલે ભાઈ એમ તૈયાર જ છે ને ગાડી બી અભી રીતે ગમે તેમ જ પાર્ક થાય છે બધી ગાડી આ ગમે તેમ પાર્કિંગ બનાવેલું છતાં ગાડી ગમે તેમ પાર્કિંગ થાય છે કોઈ ગાડી અહીંયા જોવા મળે કોઈ ગાડી ત્યાં જોવા મળે ને ક્લાસમાં કોઈ પોઈરા બેઠતા જ નથી બધા બહાર જ આવે